अरे राम कृपायन रोज दिवाली अवहर रंगना टाणा रे। अरे राम कृपायन रोज दिवाली अवहर रंगना टाणा रे। अरे काम करे ये कोठी है कोई दी खुटे नहीं दाना रे। मौज मारे वो मौज मारे वो जियो जियो मौज मारे वो रे। मौज मारे वो मौज मारे वो राम कृपाए रोज दिवाली आ तो રંગના ટાણા રે। પછી કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા। મોજમાં રહેવું મોજમાં રહેવું આજ મજા કરવી છે સાહેબ માના દરબારમાં। ખૂબ સરસ ભજનો લોકગીત અને માતાજીનો ભેળિયો એકવાર બાપભાઈ ગોહિલને જોરદાર તારી નગડાટી દેજો અમાર બાપજી। આ આ તમે આમ તમારી મજા આવે એમ બેઠા ભાઈ મજા જ આવે કાંઈ એમ જ બેહવાનો પ્રોગ્રામ એને જ પ્રોગ્રામ કહેવાય નો ડાઉટ। પણ આમ કંઈક ખખડતા રહીજો આ ભલે આમ તમારો આકલો પડકારો હોય મને મજા કરવી છે બેગા તો પ્રસંગ લઈ સાહેબ। પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ ઉચ્ચારતા એવી ગરસ્તી જ્ઞાન ચરણી બાપા તો ભારતી ભૂમની વધુ દીકરી વડી તન આવડી તન ધન હો ધન સુરાશ ધરણી। હા મારે દાદ કેટો ભાઈ સ્ટેટ બેંક માં કડી ખકળ ઢકળ નહીં કારણ કે મારી પાસે પુસ્તક નથી સાંભળી લેજો તમારું મસ્તક એ મારું પુસ્તક તમે હલી જાવ એટલે મારું પાનું ફરી જાય। હા એટલે કડીક ભાઈ પાંચ જણા મને દા દેજો એટલે મને મજા આવે તો નહીં હાલો તો એવું કઈ નહીં મને નહોતી મજા આવી હું તો મજા કરાવવા માટે જ આવ્યો છું પણ જેવા તમારા આકલા ને જેવા તમારા પડકારો હોય ને એની મજા છે ભાઈ। હા નક્કી આજ આજ આનંદ કરવો છે સાહેબ એવા સાનિધ્યમાં માં ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ હે અને ખૂબ ગજાનંદ ગણપતિની યાદી થઈ તો આ મને નડે ન કરતો આપણે એક્શન જ કરવાની છે મિમિક્રી આલે તઈ। હા પણ એવી કઈક વાતો એવી કઈક વાતોની યાદી કરવી છે સાહેબ આલી જે ભજનો ગીતો આપણે બેન દયાબેન ને સાંભળવા છે પણ અડધી કલાક કલાક દોઢ કલાક બે કલાક ચાર વાગ્યા લગી મને જ્યાં લગી સહન કરો જ્યાં લગી। હા હજી આપણે હેન્ડલ માર્યું જ નહીં હેન્ડલ મારી એટલે બધા ખડખડાટી આગળ તમે જોજો ખરા આ બેઠા એ બધા દાંત કાઢવા વાળા છે ઘણા ઘણા ને મોજ ન હોય અમારે સામુ જોયા કર્યો વાહ દીકરે વિદુર જાય જમે આવ્યો બાપલા અને પ્રોગ્રામ હારો કરી તોય દીકરો અને બગાડી તોય દીકરો જોકે કોઈ કલાકાર નો હેતુ જ ન હોય કાર્યક્રમ બગાડવાનો તોય દીકરો આપણે એમ કે મારે દીકરા જમાવટ કરી હો મારા દીકરા ના પડવા જ ન જવાય ન મજા આવે તોય દીકરો પણ દીકરો છું આ સાહેબ આ પરિવાર માટે એટલા માટે હા હું તો હમણાં જ કહેતો તમે તમે મને પ્રોગ્રામે આપે રાજકારણમાં બધે મને લઈ જાય અમે અમે બહુ બહુ હવે ને આ મેરું કાકા રે પરિવાર અરે બહુ આ મજા કરતા હોય છે લઈ જાય એટલે પછી મારે શરૂ કરવું જ ભાઈ હા ઉપર સા પાણી આપી જો કારણ કે પીધા જેવું તો પાણી ને ખાધા જેવું તો રોટલો ને છીડા જેવું ડુંગરો નાખ્યા જેવી ગાડી ને માર્યા જેવું તો હોરન ભેર્યા જેવું હોય તો પૈસા તાહડા હા પાન ખાવાથી પ્રેમ વધે માવ ખાતી માન વધે તમાકુ ખાવાથી તાકાત આવે બીડી પીવાથી બળ વધે દારૂ પીથી દોસ્તાર વધે ગાંજો પીથી જ્ઞાન વધે સા પીવાથી યાદશક્તિ વધે વિમલ ખાવાથી વ્યમ વધે આ બધું ખાવાથી બધું વધે પણ છેલ્લે બાપનું કાંઈ ન વધે। હા લઈ લો થોડાક રહેવા દેજો ભાઈ ફીર્યું ફીર્યું સારું લાગે હા કોઈક ફોટો પડશે સારું આવશે હા હા નહીં ખિસ્સા મારી જવા નથી હું થોડો સોર પટીનો છું હા લે સવાલ જ નથી ને નહીં ઘણા 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 ધ્યાન રાખે ને તો એ કરીને તો આ સાહેબ બે વર્ષમાં એન્ટ્રી ન પાડી દે મારો બાપા માં ચામુંડની કૃપા છે ને એટલે તમારો વિદુર ઠેકડા મારે છે હે નકર હિત તો ક્યારે આવ્યો હતો ભાઈ ઉર્ધન તો એ પછી આ ત્રીજો પ્રોગ્રામ આ પરિવારમાં લે તઈ આપી જો પાણી ભાઈ છેલ્લી વારની હા નકર પાણી છેલ્લી વારે પાવું પડે એ સમસ્યા હોય એટલે આપી જો અને આમ ઉપેર ભાઈ આવો તમે હામ આવો મને ફોટો પાડવા મન થાય એ જમાવટ કેવી મોબાઈલ ની બધી બધી મારે બાપા આપી દે ના હકળ ઢકળ એટલે મને આપી દેજો ઘૂંટડો પાણી રેડી જેના સાનિધ્યમાં માં જામુન ના સાનિધ્યમાં બેઠા છે આયલી રા ડિયાસ ની સાહેબ રા નવ ગણ ની
બધી વાતો મારે ટૂંક ટૂંકમાં લેવી છે, પણ આપણે મજા આવશે 100% છે. પણ આકલો પડકારો આપજો ભાઈ, એ 100% છે. કારણ કે કલાકારની મોજ સાહેબ, આ દુનિયાનો કોઈ કલાકાર ક્યારેય મોટો હોતો નથી. આપ તમે સાંભળો, નીચે બેહીને તે અમે હારા લાગી નગરાની ભેગા માથા ભટકાવી જ થાય. આ અને કોઈ દુનિયાનો કોઈ કલાકાર, મારે જે વાત તરફ જવું છે, જેમના સાનિધ્યમાં બેઠા છે માં ભગવતી ચામુંડના ચરણમાં, અને આ તો બાપ આહિર કુળ બેઠું છે, કોઈ વખાણ કરવા નથી આવ્યો સાહેબ. જેડે કરી બીતાવ્યું ને એટલા માટે કહું છું, સૂટા માયક ના ઘા કરલે, સૂટા માયક ના બાપ ઈ આ પરિવાર બેઠું છે. હે સાંભળજો, આમાં આમાં બધી વાતો આવશે, પકડ કરજો. ધીરે 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 જાગશે એટલે મજા આવશે. બે બે માણા ભાઈ તેમાં ભાઈ એમ કે તું ક્યાં ગઈ હતી 4 કલાક થી? એ કે હું મોલમાં ખરીદી કરવા. કે નાલી હું લાવી, એક હાડી પીને પછી સેલ્ફી ફોટા. મજા મજા, હાસ્ય અદભુત છે. પણ જેમના સાનિધ્યમાં બેઠા સાહેબ, આ એક શક્તિની વાત કરવી છે. હે મહાદેવના લગ્ન છે, ભોળાનાથના લગ્ન છે, મહાદેવના લગ્ન હોય એમાં કઈ ઘટે ખરું? પૂતળાઓ એટલા બધા થનગનાટ કરતા હતા, એટલા બધા મોજમાં હતા, તેથી ધૂમ મસાલે નહોતું, ચાર ચાર બંગડી વાળું નહોતું. પૂતળાઓ એટલા બધા થનગનાટ કરે, એટલા બધા મોજમાં હતા, એમાં કોઈ કીધું એ તમે તો ભૂતના પેટના, તમારે આનંદ ને હું, તમારે મોજ ને હું. પણ સાહેબ ભૂતડા એમ કહે છે કે અમારી પાસે બાપ હતો, કાલ અમને માં પાર્વતી મળવાની છે, એનો અમને આનંદ છે ભલા માણા. હે અને સાહેબ મહાદેવ સાંભળી જા, એક બીલી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી થા, ઓ તો દયાળુ રીજકર દેથે, ઓ તો ચંદ્ર મૂલી પ્યા ફલચાર. મહાદેવ સાંભળી જા, મહાદેવ ની આંખમાં મળી આહુડા પડવા. એમાં કોઈ કીધું કે વરરાજા, હે મહારાજ, હે નંદી પર સવાર, હે વરરાજા, તમારે રોવાનું ન હોય એને બદલે તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે સાહેબ મહાદેવ એમ કીધું, હું જગતનો બાપ છું, હું જગતનો તાત છું, પણ ભલા માણા મને માં નથી મળી ને એટલા માટે મને આહુડો આવે છે. હે મોઢેથી બોલો માં, તા તો હાચે નાનપણ ભાઈ અંધેરે યઠે ઘડીક પાણી ફેરવવામાં મારામાં, પછી બધા પી લે, કારણ કે એ ભાઈ ની સામું જવે. આ મારે ઘડી ઘડી ફાવડી સિંગ બાંધવું છે, જીસી ફાવડી સિંગ બુલડેઝર જીસી બી આંકવું નહીં પડે લગભગ અહીં. હા હા, એ એક એક વાણિયા દીકરા ને છોકરા નામ ઠન ઠન ગોપાલ, વાણિયા દીકરા નામ ઠન ઠન ગોપાલ. એમાં થોડોક મોટો જો લગ્ન કરી દીધા, લગ્ન કરી દીધા પછી અર્ધાંગના બાય બાય ઘેરે આવી, ઘેરે આવીને બાય પાણી હેવડે પાણી ભરવા જઈને બધી બાય કે ઠન ઠન ગોપાલ ની બાય આવી. ભાઈ ને એમ જો કે વેડામ પડી જાવ, શું કરું? એ ઠન ઠન ગોપાલ ની બાય આવી. ભાઈ તું વિરાળ થઈ ગયો, ઘેરે ગઈ એને જો વેડામ નથી પડવું, ઘેર જઈને બેસલા પોટલા લઈને મારા બાપની ઘેર વહી જાઉં. અને ભાઈ કાયે ગામાં બેન જા ઘેરે, બિસ્તરો પોટલો પેક કર્યો. હા રે કીધું, વહુ બાપા કઈ બાજુ? એ કે મરી જાવ, તમારામાં વાણિયામાં ટપુક છે ને કેટલા છંદ આવે, તમને એકે નામ નો રાખતા હોય તમે ઠન ઠન ગોપાલ. બીજું કે તમને નામ રાખતા નું આવડ્યું, અને બેન ને તો નામ ની જ પડી હતી. બેન બિસરા પોટલા લઈને એના બાપ પિયર મને બાપા ને ઘેર જતા હતા, એટલે ભાઈ હામાં મળ્યા ભારો લઈને. એ કે તમારું નામ? એ કે લક્ષ્મીચંદ. એ કે ઓહો, લક્ષ્મી ના ભંડાર હોવા છતાંય તમે લાકડા વેચો? કારણ કે એને નામ પડી કે બેન નામ નું કઈ કિંમત ન હોય એમ થી આગળ આવ્યા. ભાઈ ભીખ માંગતા થઈ કે તમારું નામ? એ કે ધનરાય. એ કે ઓહો, ધન ના ભંડાર હોવા છતાંય તમે ભીખ માંગો? એનાથી આગળ આવ્યા ને એનું ગામ આવ્યું. ગામ આવ્યું એટલે મજે થામું મળ્યું. એ કે આપણા ગામમાં કોણ મરી ગયું? એ કે અમર હતા એ મરી ગયા. એ કે આલેલે અમર ને એ પાછા મરી ગયા. બાએ પાછો પોટલો લીધો ને હારા ને ઘેર. હારે કીધું, કેમ વહુ બાપા પાછા? એ કે લક્ષ્મીચંદ વેસે લાકડા, ધનરાય માગે ભીખ, અમર હતો એ મરી ગયો, એની કરતા ઠન ઠન ગોપાલ ઠીક. હાસી હાસી અદભુત છે. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં મળે સાહેબ, જ્યાં જ્યાં દ્રષ્ટિ. અમેરિકાથી ભણીને આવ્યો ને માને પગે લાગ્યો, કેમ છો ઓ મધર? તાતે મારો મેળા તને ઘરવાળા કીધું, એલી તું કેમ રહો? એ કે તમારા દીકરાએ મને મેં ઘેર કીધી. હા હવે નામ લખાવતા ના લગી વાંધો ને, કે ઓજ ઓલું ટેટું પડવે આખો આઈ લે, આ બધું સીતરી નાખ્યો. સાહેબ નામે એવા લખાવજો, તમારી કુળદેવી ના હોય, તમારા મા બાપ ના હોય. સાહેબ આપણી સંસ્કૃતિ આ નથી. હે મારે જે તરફ જાવ, ઘડીક હાસ્ય નો માહોલ બાંધવો છે, પડ બાંધવું છે, આગળ જો જામી જાય હો ની નોટું બધા લખાવશે. અરે નામ બોલ છે લે તઈ, એ આપણે નહીં હોય તો હાલશે. એક જ કાફી ભાઈ, અને એક જ માયક મારી એમ ગમે.
હા નામ લખે ના લખે ગમે ઈ લ એમાં એક લખાવીને બેઠો બેઠો જૂનાગઢ ના બગીચે રહો તો દય લુકેશ બધાય લખાવે તું કેમ રહો કે પણ વિદુરભાઈ મારે લખાવો તો કેટલી ના લખાઈ જો કુતરી ના ખાસ ખાસ મેરુ કાકા ની બધાને ફરીમાં એટલે ખાસ એ તરફ જવું છે આવું આવ્યો છે ને એમાં બાપુ આવ્યા બાપુ આવ્યા ખરા પણ ઘોડી લઈને આવ્યો બાકડતા ધમા બાકડતા ધમા બાકડતા ધમા ધમા બાકડતા ધમા ધમા બાકડતા ધમા એમાં બાપુ ઘોડી લઈને આવ્યો ને બાપુ ઘોડી ડેલા બેર બાંધી અને સ્વાભાવિક છે સંતો મહંતો આવે એટલે બાપુ એને બોલવા દે એટલે બાપુ એ બરોબર આમ સલેમ ની દમ મારીને બરોબર જમાવટ કરેલું આમ આજ ઘર છે ભાઈ સતની વાત હે દત્તની વાત દત્ત બડે પરમાર કી શીતલવાર કોયંગ દાવે ઓરન કી જાય જય અપના રંગ દત્ત ભગવાન કી જય ગિરનારી મહારાજ કી જય હલાક બમ બમ રોકડિયા ટનાટન બાપુએ બરાબર જમાવટ કરેલી એમાં કોક બાપુને કહ્યું બાપુ તમારી ઘોડી કોક ચોરી ગયું ઘોડી 1.5 લાખ નો બાપુ આફળે પાપળે જગે ભાઈ તને કહું લે તઈ મારી જે કોઈ ઘોડી લઈ જાવી દઈ દેજો નકર મોઠા વાળી થાય ઘોડી બાંધી હતી જઈને બાપુ ને પગમાં પીડા બાપુ ખરાબ નો દેતા બાપુ પાપ નો દેતા બાપુ કઈ નો દેતા થોડાક પૈસા દેજો અમે તમારા ગુનેગાર છીએ બાપુ અમે તમારી ઘોડી લઈ ગયા પણ ઈ તો કયો બાપુ મોટા હું થાય ઈ કે નાલી મારા હાલી ના આવું પીડ્યું હતું હાસી હાસી પૂછે છે આ દ્રષ્ટિ કરો ને મળે સાહેબ તમને સમજાત એક વાત કરો કે અમેરિકાથી 45 વર્ષ પછી ભણીને આવ્યો 45 વર્ષથી એકા તો હાંકલો પડકારો આપી દેજો એટલે મને ખબર પડે કે હાસી સાંભળું સાહિત્ય સાંભળું હા હું તો ઊંધે માથે થાય બાકી દાંત કટવી ફાઈનલ નકર તો ઘડે કેમ લાગતું શું કરીશું અહીંયા પ્રોગ્રામમાં પ્રોગ્રામ કરતા લાગે એ મારો પાટણ પ્રોગ્રામ હોય પાટણ ભાઈ એટલે અમે બધા ગયા અમારા ઉસ્તાદ ને મજીરા વાળા ને બધા ધીરુભાઈ તમે નહોતા પાટણ પ્રોગ્રામ ને ગાડીના ડ્રાઈવર ને થોડોક હરખવું દીજો થોડોક એવો એને ઘરવાળી ને ફોન કર્યો હા હું પાડતી ને તારે કઈ લાવવું પાટણ શું અને બાઈ ને બિરોબર ઓલી રીંગો મારી હાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો બાઈ સોખવટ ન કરી કે પાટણ હોય તો ઓલું લેતા આવજો ઓલું એટલે પટોળ અને ભાઈ ઓલો તો હું ભર્યો પટોળું લેવા જો ગાડી ડ્રાઈવર ધબક 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 અને પટોળાનો ભાવ પૂછ્યો 25,000 થી શરૂઆત તાના ગજવા મળે 2,200 રૂપિયા પછી તો મોબાઈલ યંગ થાય ને એમ કાકી યંગ જો કઈ બોલે કઈ લેવા કઈ છેલા કઈ કઈ લપ જ નહીં હો એ તો સજ્જો સીટી પર સડી ગયો મેં કીધું ભાઈ આપણે આવો સારી જમાવટ કરી આવો સારો પ્રોગ્રામ કર્યો તને છું હું હાવ કગળ્યો રવા મળ્યો મને કે વિદુરભાઈ તમે આમ જરીક જાન કે મેં તમારા ભાભીને ફોન કર્યો ફોન એને જ કરાય વિદુરભાઈ મેં તમારા ભાભીને ફોન કર્યો તમારા ભાભી પૂછ્યું તમે ક્યાં છો મેં કીધું પાટણ તમારા ભાભી કીધું પાટણ હોય તો પટોળું લેતા આવજો વિદુરભાઈ હવે પટોળું ને લઈ જાવ ને તમારા ભાભી મને સૂટો હાડસીનો ઘા કરી છે મેં કીધું એલા ભલામણા એટલી વાતમાં હું મજા ગયો મને કીધો તો 25,000 રૂપિયા હું આપત ને હરખેથી ભાભીને પટોળું પહેરાવત આ પરિવારની મોજ આ આનંદ આ કૃપા મેં કીધું ભલામણા મને ન કહેવાય તમારા ઘરના હું પટોળું પહેરાવત એટલી વાતમાં મૂંઝાઈ જાય આવી નાની વાત હું 25,000 રૂપિયા આપત અને ભાઈ મેં કીધું હવે હું મૂંઝાણ મેં ગાડીને બીજા મારે ભાઈ મજીરા વાળા મેં કીધું આલે તમે ઘરના તમે કેટલા સભ્યો મને કે મારે 3 છોકરા અમે 2 માણા અમે 5 જણા મેં મારે યાર એક ભાઈ હતા મજીરા મેં આલે ભાઈ 50 રૂપિયા તું 5 પકોડા લેતા પાંચ પકોડા લેતા ઉનાની ફરસાણની દુકાન આવી ગોપાલ ફરસાણ હાઉસ ભાઈ ટબુક ટબુક જા 5 પકોડા લાવ્યા અને ઘેરે બાઈએ હુકમ કર્યો પટોળું લાવ્યા છે
ખોલ્યું પકોડું. અરે આ નહી પટોળા ને, અરે ગાંડી ન્યા ક્યાં નેટવર્ક આવતું. ઘણા એમ કે હું તારા માટે આ લેતા આવી, પછી કઈ ન લઈ જાય. લે આ લઈ તો ભૂલાઈ ગયું. પણ તમને સમજાય કે આ વાત નીકળી ભેજમાં, મારે અવેણ જ કરાવી. કારણ કે સાહેબ હું પેલો દોહો બોલ્યો, પહાડ ઉન્નત મુખી કીર્તિ ઉચ્ચારતા એવી ગરસ્તી જ્ઞાન ચરણી, બાપા તો ભારતી ભૌમની વંદુ દીકરી, વડી તન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્રની. કોઈ રૂડું નથી લગાડતો સાહેબ, એક પરિવાર રૂપી મળવા માટે જ ખાસ આ કાર્યક્રમમાં આવું છું. આજની તારીખમાં ક્યારે હું બજેટ નથી બોલ્યો, આ સબૂતીમાં બેઠા છે ને. આ તો મને મજા આવે છે ને સાહેબ, આ મેરો કાકા હારે એટલે મને ફુવારા છૂટતા હોય છે. બીજી વાત, કારક અખતરો કરજો, બીજા ભાઈ પૂછાવજો. પણ એ એ મજા લેવા માટે સાહેબ હું પેલો દુહો બોલ્યો, આહિર કુળ યવની ફરે અન અમીર નોવત યાર, તો દેવકી તારો દીકરો ઓલા મામા કંચની હાથે કપાત, અને હરિયલ ઘેર ન હોય જેના ફળિયામાં કુંજડા ફરે, બાપ પછી વહીની વાટું ન હોય ઈ તો કહર બચાન કાગડા. એક પ્રસંગ મારા અહીંયામાં કરોનો ઉલાળા મારે છે સાહેબ. જે સમાજમાં બેઠા છીએ, આયર સમાજમાં, હાવ તાજી વાત, નવી વાત કરવી છે મારો બાપ. હે, અરે વાર કરજો, ધણી કોઈ સુર નો થાય ભેટો, પછી કાળજા વેરતો ઈ હાદજા સાંભળે કેમ બેહી રહે આયર બેટો. હે, આ સોમાહુની ને એના આગલા સોમાહની વાત, જુનાગઢની ધરતી સાંભળજો. આયર પણ કોને કહેવાય, એકાદી દીકરીની વાત કરવી છે સાહેબ, બે પાંચ વાતો હારી કરવી, બાકી હાસ્ય તો કોણ છે. હું ધારીને ચાલે કે તમને દાંત કઢાવી મારો બાપ. હે, પણ મને મજા આવે ને આકલા પડકારા થોડાક આમ આપો ને, એટલે ઘર જેવું લાગે કે નહીં, મને મજા આવે છે, મને સાંભળે એમ ટૂંકમાં. અને રવિ નામનો આયર સાંભળજો, આ સોમાહુ નહીં મેરું કાકા ને ગયું સોમાહની વાત. જુનાગઢમાં એક દિવાલ પડી, એમાં એક રવિ નામનો આયર કાયમ આવી ગયો. ઘણા બધા કાયમ આવી જતા, એમાં એક આયરનો દીકરો હતો જુનાગઢની ધરતી. અને દિવાલ પડી, બહુ વરસાદ આવવાને કારણે દિવાલ પડી, એમાં ઘણા બધા કાયમ આવી જતા, હિન્દુ હતા અને મુસલમાન હતા. એમાં એક રવિ નામનો આયર કાયમ આવી ગયો. અને સાહેબ સમાજ સેવકો અને રાજકારણીઓ અને સમાજ નીતિઓ, અને જો કે આ બધાને આપણે 5-5 લાખ રૂપિયાના છેક દેવા માટે જાય, કારણ કે આમાં જેટલા કાયમ આવી ગયા ને એ બધા બહુ નાના છે, બધા બહુ નાના છે. એટલે સમાજ સેવકો રાજકારણીઓ બધા 5-5 લાખ રૂપિયાના છેક લઈ અને બધા દેવા માટે જાય છે. સાહેબ ટૂંકમાં પ્રસંગ લઉં, પ્રસંગ તો બહુ મોટો છે, અને ટૂંકમાં પ્રસંગ લઉં સાહેબ. બધાને 5-5 લાખ રૂપિયા દેતા 4-5 ઘર છે, એટલે વિધાન રવિ આયરનું ઘર આવ્યું. અને સાહેબ રવિની અર્ધાંગના હતી, 6 મહિના પછી ઘટના ઘટી, પછી 6 મહિના પછી પૈસા દેવા માટે 5-5 લાખ રૂપિયાના છેક દેવા માટે જાય. અને સાહેબ રવિની અર્ધાંગના ઘેર હતી, થાતી વિધિ કરાવી, ચા પાણી પાયા બેઠા, અને પછી કીધું, આલ્યો બેન આ 5 લાખ રૂપિયા. સાહેબ હું વાત એની કરું, આયરપણું કોને કહેવાય એની વાત છે, કે આલ્યો બેન આ 5 લાખ રૂપિયા. કેમ ભાઈ, હમણાં 6-7 મહિના છે ને જે ઘટના ઘટીને, એમાં રવિ આયર તમારા ઘરવાળા જે કાયમ આવી જાય ને, એટલે એમાં બધા બહુ નાના છે ને, એટલે અમે બધા સમાજ સેવકો થઈને વિચાર કર્યો કે આ બધાને 5-5 લાખ રૂપિયા દેવા માટે આવ્યા છીએ. અને બેન ઘણા બધા ઘરને આપ્યા છે, અને હવે 4-5 ઘર વીધા છે, અને હવે અમે આ 5 લાખ રૂપિયાના છેક તમને દેવા માટે આવી. સાહેબ તેથી આયરની દીકરી રવિની અર્ધાંગના આયરની વવારું એમ બોલી કે આ 5 લાખ રૂપિયા મારે ન જવે. અરે બેન બા બધાએ લઈ લીધા 5-5 લાખ રૂપિયા, તમારે કેમ ન જવે આ 5 લાખ રૂપિયા. સાહેબ દીદી આયરની દીકરી રવિની અર્ધાંગ નામ બોલી હતી આ 5 લાખ રૂપિયા મારે ન જવે. અરે બેન બધાએ લઈ લીધા છે, તમે લઈ લો, તમારે આ 5 લાખ રૂપિયા કેમ ન જવે. સાહેબ દીદી રવિની અર્ધાંગ નામ બોલી હતી કે આ 5 લાખ રૂપિયા મારે ન જવે. જૂનાગઢમાં એવી કોઈ દિવાલ હોય એમાં 5 લાખ રૂપિયા વાપરી નાખજો, મારો છૂટલો ભલે રંગાઈ ગયો પણ આવનાર પેઢીના કોઈના છૂટલા રંગાય નહીં. સાહેબ આ જે આયરપણું હતું. હે, આ સમાજ સેવક ની મને વાત યાદ આવી ને રાજકારણ. એક નેતા જતા હતા ઇનોવા ગાડી, જયંતિભાઈ ઇનોવા ગાડી લઈ, એક નેતા ઇનોવા ગાડી લઈને હોય 120-130 ની સ્પીડમાં, અને એમાં આગલા વ્હીલ ના સ્ટોર તૂટી ગયા. મનુ કાકા હોય તો આ જોક્સ કરવાની મને મજા આવે. અને આગલા વ્હીલ ના સ્ટોર તૂટી ગયા, ફોર વ્હીલ ના, એટલે નેતા હતા મંત્રી ને પ્રધાન ને બધા કીધા આવી ગાડી લેવા. એ ભાઈ આવી કઈ ગાડી હોય, આ મારે હોસ્પિટલ નું ઉદઘાટન છે, મારા હાથે રિબિન કપાવવાની છે, કાલે મારો પેપર માં ફોટો આવવાનો છે, અને તમે આવી ગાડી લીધી. આવી ગાડી લેવાય, કાલે મારો પેપરમાં ફોટો આવવાનો છે, કાલે મારા નામનું હોસ્પિટલમાં ઉદઘાટન છે, પેપરમાં ફોટો આવવાનો છે, કાલે આવું કરાવે. 15 કિલોમીટર કાપવું છે ને 20 મિનિટ રહેવે, હું કરશું. અને ભાઈ બધા મૂંઝાણ આવો, કાકડી ટાઈમ વયો જાય ને, આપણે હાથમાં લઈ બધો મોકો જ જો નેતા કે બધો મોકો જોઈ કે. અને વિચારતા એમ એક પાગલ ગાંડો આવ્યો, હું નેતા મૂંઝાણા, નેતા હું મૂંઝાણા, પાગલ ગાંડો કે. એ કે જોની ભાઈ અમે જરીક અંગત કામ હતું હોસ્પિટલનું, એટલે જતા હતા, એમાં આગલા વ્હીલના બધા સ્ટોર તૂટી ગયા,
હવે અમારે શું કરવું, ગાંડો બોલ્યો એમાં શું મૂંઝાઈ ગયા, આગલા વ્હીલના સ્ટડ તૂટી જાય તો બધા વ્હીલમાં લે કે કાઢી લો અને તેણે સીડાવ્યા ગાડીનો સ્લેપ મેરો, ગાડી હાલતી જઈ. વાહ ગાંડો, એ વાત તારી હાસી ભાઈઓ. ગાડી થોડીક સ્લેપ મારે થોડીક આગળ આગળ, પછી ગાડી થોડીક પાછી રિવર્સ લીધી અને ઓલા નેતાએ પ્રધાનને કીધું, ઓલા ઓલાને બોલાવો, ઓલાને જેણે આપણને સલાહ દીધી ને એને બોલે આય ગાંડા અહીંયા અહીંયા આલ્યા 1000 રૂપિયા. તને આવો વિચાર કેમ આવ્યો? એ કે હું પાગલ છું, ગાંડો છું, હું થોડો પ્રધાન છું. હાસ્ય કોણ છે? તમે જે વાત કરો તમને સમજાતી. એક વાત કરું, અમેરિકાથી 45 વર્ષ પછી ભણીને આવ્યો, 45 વર્ષ શાલીન પાસ ભણી ગણી નોકરી કરીને ગામડે આવ્યો ને 5 વાગ્યા હાલો આજે હું મારા મિત્રને ઘરે જાઉં. 45 વર્ષ પછી એના મિત્રને ઘરે જવાનો એનો પોરો સીડ્યો, પણ એના બાપા ડેલે ખુરશી નાખીને બેઠા થઈ ગયા. અમેરિકાએ પીછું આ કોણ? એના બાપા ડેલે ખુરશી નાખીને બેઠા. અમેરિકાએ પીછું આ કોણ? એ કે આ મારા ફાધર, આ મારા પિતાજી, આ મારા બાપા. અમેરિકાળો કે ઓ હો, તારા ફાધર એ મારા ફાધર, તારા પિતા એ મારા પિતા, તારા બાપા એ મારા બાપા, માટે મારે પગે લાગવું જેમ કરીને પગે લાગ્યું. બીજો દિવસ છો 5 વાગ્યા ઇનો ઇઝ ટાઈમ, પણ એના મિત્રના માં બેઠા હતા. એટલે અમેરિકાળાએ પૂછ્યું આ કોણ એના મિત્રને? એ કે આ મારા મધર, આ મારા મમ્મી, આ મારા મા, આ મારા મોમ, બાપા થાય ધોમ. એ કે ઓ તારા મમ્મી મારા મમ્મી, તારા માઈ મારા માં, માટે મારે પગે લાગવું જેમ કરીને પગે લાગ્યું. ભગવાન ભાઈ ત્રીજો દિવસ છો, એના મિત્રની ઘરવાળી બેઠી હતી. એટલે અમેરિકાએ પૂછ્યું આ કોણ? એટલે અમેરિકાએ પૂછ્યું આ કોણ? તમે સમજોઈ નથી કે આ મારા હગા હાળાની હગી બેન. એ કે ઓ હો, તારા હગા હાળાની હગી બેન તો મારી હગી બેન, મારે પગે લાગવું જોઈએ આ ગામડું છે સાહેબ. હે, એટલે કીધું ગામડાની વસ્તી નાની હોય, ઘેર ઘેર જ્ઞાતિ હોય, આંગણી આવકાર હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય, વ્યવહારનો સારો હોય, રામ રામના રણકાર હોય, જમાડવાના પ્રકાર હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બેસી જમતા હોય, ખોળામાં છોકરા રમતા હોય, સાહેબ આવી તો માની મમતા હોય, આવું આપણું ગામડું હોય ભલા માણા. હે, ગામડું ગામડું અદભુત છે. બાપા મંદિરે લાલા તમે આમ કરતા નહીં, ખાલી એક્શન કરી આવે. એ ગોવિંદ બોલો, અરે ગોપાલ બોલો, આમ કરતા નહીં, ખાલી એક્શન કરી આવે. ગોવિંદ બોલો, અરે ગોપાલ બોલો. ભાઈ ફાળીજી કે મારો ધણી છે, આપણું ઘોઘું જ લાગે. એક ભાભંડો દવાખાને ગયા, ડોશી મને કાંઈ એટલે કાંઈ સંભળાય નહીં, કાંઈ એટલે કાંઈ નહીં. ભાભા હતા એ 50% હતા. એટલે ડોક્ટર છે ભાઈ સાને ઇન્દર રાખો, ઇન્દર રાખો, સામી ગયેલું છે. જય સા માતા સેટા રેજો. આ ઘડીક ઘડીક આમ આમ હતાડજો, આમ કોઈ ભાળે નહીં, માઇન્ડ સામી જોયે એટલે મારું બગડશે. ભાપણ ડોઈ દવાખાને જા ડોક્ટર સાહેબ, ડોશી મને કાંઈ એટલે કાંઈ સંભળાય નહીં, ભાભા હતા 50% બધા. ડોક્ટર સાહેબ આમ રક્ત પકડી માટે શું થાય છે? ડોશીમાં કાંઈ ન બોલે, સાંભળે જ બોલે. બીજી વાર ડોક્ટર સાહેબ આમ રક્ત પકડી માટે શું થાય છે? ડોશીમાં કાંઈ એટલે કાંઈ ન બોલે, સાંભળે જ બોલે. ત્રીજી વાર ડોક્ટર સાહેબ હજત રક્ત પકડી માટે શું થાય છે? બાજુમાં ભાભા હતા, હું થાય હું સોટી પીડો, મારી વહુ થાય છે, ખબર ના રથને હારે લાવ્યો. બાપા બાપા અદભુત છે. મારા બાજુમાં એક બાબા રે, મને કે વિદુર બેટા હું જયારે ફોન કરું ત્યારે કોઈક દીકરી ઉપાડે. મેં કીધું હોય કઈ લાવો લાવો બાપા ને તમારો મોબાઈલ, મેં મારા નંબર નાખ્યા કાને રાખ્યો. આપના ખાતામાં પૂરતું બેલેન્સ નથી. બોલે રિંગ બોલે દીકરી બોલે, આમાં નાખો પછી દીકરા બોલે. હવે તો 350 ટનાટન ભાઈ, હે એમાં જીઓ રિલાયન્સ વાળા ધીરે ધીરે હાલ્યા કરે, વાંધો નહીં આવતો. પણ એ બાપા જે આવતા હતા સા વાળા જેમ આવે એમ. સાહેબ એની સેવા જોરદાર છે ને, જોરદાર તાળીને ગડાડતી દઉં સાહેબ. પૈસા દેનારા મળે પણ ચા વેચનારા ના મળે. એ ગોવિંદ બોલો, અરે ગોપાલ બોલો, ઠન ઠન ગોપાલ.
ભાઈએ ફરતી કોઈ નજર કરી રોહડામાં, તરત ઘરમાં જઈને રોહડામાં લેક તાહળી લીધી, તાહળી મેં એક લહણનો ગાંઠિયો નાખ્યો અને ભાઈ ગાતા ગાતા આવતા હતા, એ ગોવિંદ બોલો અરે ગોપાલ બોલો, એ ભાઈએ શરૂ કર્યું, બળતું કાવું હોય તો લચણ ફોલો. આ ગામડાનો પ્રેમ છે એમ કરીને લહણ બોલાવી નાખે. હા ભરતભાઈ, મારો રાજકોટ પ્રોગ્રામ હતો હમણાં, એટલે હું બસ સ્ટેશને બેઠો હતો, એટલે એક બેન છોકરાને પૂછવા જાય, પુષ્પરસ વિભાગવાળાને જે કાંઈ પૂછો ને, એસટી બસ સ્ટેશને બેઠો તો પુષ્પરસ વિભાગવાળાને તમે જે કાંઈ પૂછો એટલે તરત એનો પ્રશ્નનો જવાબ આપે, એટલે એક બેન છોકરાને તેડીને પૂછવા જાય કે હે સાહેબ મને લીમડીની બસ ક્યારે મળશે, સાહેબના પિસ્ટમ છોડતા હતા, જીપ જલા દી પપ્પુ 5 વાગ્યા. 10 મિનિટ જુદ બેન પાછા પૂછવા જાય કે હે સાહેબ મને લીમડીની બસ ક્યારે મળશે, સંજયભાઈ બેન 10-15 વાર પૂછવા જાય એટલે મારથી રહેવાનું નહીં. મેં કીધું બેન તમને ખબર છે કે લીમડીની બસ 5 વાગ્યા જ મળે, છતાંય તમે પૂછવા હું કામ જાઓ, એ કે પણ સાહેબ બોલે ને તે મારો છોકરો સાનો રહી જાય, એ ગવર્મેન્ટ પાસે છોકરા સાના રાખવે, આ જેવું તેવું ગુજરાતી. હા એમાં બીજા વિભાગના હારા સાહેબ આવ્યા મારી જેવું ગળા વાળા, હાલો ભાવનગર ઉના હાઈવે રાજકોટ બારમણ સોત્રા નાગરી કંથારિયા ઈટવાયા પાટસર મોઠા ગરાળ સંજવાપુર. એમાં હું છે નીચે એક કેલેન્ડર બેઠો છે મારી હેર હેર જે બોલી એ ડ્રાઈવર હારી જ બોલે ભાઈ, ખોટું હોય મને ના પાડજો, હું મારી રીતે તો હાજર જ છું, કુણા માંથી અવાજ આવે ઈજ કે હાલ પાછળ લઈ લે. એટલે હારે આવ્યા સાહેબ મારી જવા, એટલે બેન પાછા પૂછવા જાય કે હે સાહેબ મને લીમડીની બસ ક્યારે મળશે, કે હમણાં બેહો તમને સોટીલા વાળી ઉપાડશે. ઓલા બેન નો મગજ હોય ગયો, હું કયો સાહેબ, અરે બેન છોટીલા વાળી નહીં ઉપાડે, તમને પાવાગઢ વાળી ઉપાડશે, બાકી ઉપાડશે ફાઈનલ. હાસે હાસે કોણ છે જ્યાં દ્રષ્ટિ કરો ન્યા મળે સાહેબ, પણ માના ચરણમાં બેઠા છે એ ભગવતી ચામુંડા સાનિધ્યમાં બેઠા છે, હાસ્ય કોણ છે તમને ધારા એટલે દાંત કઢાવના ભાઈ મેં. હા હજી આપણે ક્યાં શરૂઆત જ કર્યું લે તઈ, હા બસ ટેલર ઈ થાશું. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરો ને આશ્ય મળે, પણ સાહેબ જે ધરામાં માં ચામુંડના સાનિધ્યમાં બેઠા છે, એક બે વાત આ ધરામાં હે આ ભૂમિમાં સાહેબ કેવું ને, આ દાંત કઢાવવા એટલે મજા જ આવે ભાઈ. હા નગર હમણાં એક બાપા લાઈટ બિલ ભરવા ગયા, ઉપર લાઈટ બિલ રાખ્યું અને બારીએ ગયા, આલ્યો સાહેબ આ લાઈટ બિલ, સાહેબે હાથ લાંબો કર્યો બાપાએ લઈ લીધો, પાછો ઓલા સાહેબે પાછો બાપાએ લાંબો કર્યો પાછો લીધો, 2-3 વાર લઈ લીધો બાપાએ, ઓલા અધિકારીનો મગજ ગયો, હું બાપા આમાં આમ કવરાવો છો કે બસ બટા દીકરા ધરાઈ રહ્યો એટલી વાતમાં, હજી તો ટાટર પાડીને ઓલે હેઠે પહોંચી તા તારીમાં વહી ગયું હોય, આ એક વારમાં 11-11 ધક્કા ખાઈ બાપ, આ તું એક વારમાં ધરાઈ રહ્યો. પણ સાહેબ પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ ઉચારતા એવી ગરજથી જ્ઞાન ચરણી, બાપા તો ભારતી ભૌમની વંદુ દીકરી, વડી તને આવડી તને ધન હો ધન સૌરાષ્ટ્રની.